समाचार में आगळ વધીએ અને વાત કરીએ રાજકોટની તો રાજકોટના સરદાર ગામે ચોરીના કેસમાં આરોપીનું શંકાસ્પદ મોત નિપજ્યું પોલીસે ચોરીના ગુનામાં ત્રણ આરોપીની અટકાયત કરી ત્યારબાદ ચાર દિવસ પહેલા જ ત્રણેય આરોપીની અટકાયત કરવામાં આવી ગુનામાંથી છૂટ્યા બાદ એક આરોપી બેભાન થઈ જતા સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યું જે બાદ પરિવારજનોએ રાજકોટ પોલીસ સામે રોષ વ્યક્ત કર્યો હતો તેમજ પોલીસે ઢોરમાર માર્યો હોવાનો આક્ષેપ પણ કર્યો હતો તો તાલુકા પંચાયતના ચેરમેન ચેતન પાણે પરિવારજનોના આક્ષેપને નકાર્યા હતા સ્વાભાવિક છે એની એની તપાસ કરવાની જે નિયમ પ્રમાણે તપાસ કરે કોઈ મારીને માર મારીને ઓફ થયા હોય એવું નથી ખરેખર આ પોલીસ વાળાએ તપાસ કર્યા પછી છૂટી ગયા ને 10-12 દિવસ થઈ ગયા છે મને ફરદાની આ બાજુ ગામ આવે અહીંયા જઈને પકડી લીધો મને અને એના છોકરા ને બહેને લઈ લીધા અમને રાખી દીધા લોકમાં અમને માર્યા અમને અહીંયા મારીને ડાયરેક્ટ અમે કેરા કોઠાયા પોલીસ ચોકીમાં અહીંયા અમને ચાર દિવસની રિમાન્ડમાં લીધા ચાર સાહેબ અમને બહુ માર્યા પછી મારા હારાને વાંકા રાખીને પિસ્તોલ રાખીને મનાવ્યા માની જાય કરતા ઠાકરા ઓરી દે બંદૂક કે પછી એમ કે સાહેબ બાર ગોલી માર દે તો એમાં તમને સામે ગોલી ના હોય એમ કે અમે ગોલી નથી કેમ મારવી કે મેં તો માર દે તને એમ કરે સાહેબ અમારી વાત પરિવાર તરફથી એવો આક્ષેપ છે કે પોલીસ દ્વારા કોઈ મારામારી કરવામાં આવી છે અથવા ગંભીર રીતે માર મારવાના લીધે તેનું મૃત્યુ થયેલું છે પણ લગભગ 10 દિવસ પહેલા જેવો તેઓને પોલીસ સ્ટેશનથી પૂછપરછ કરીને છોડી દેવામાં આવેલા હતા અને ઇન્ક્વેસ્ટ ભરીને હાલ એમનું ફોરેન્સિક પંચ જે પીએમ છે એ પણ ચાલુ છે એટલે જે પણ પીએમમાં હશે અથવા જો એમાં કોઈ એવા આક્ષેપોને જો સમર્થન મળતું હશે તો આ દિશામાં ચોક્કસપણે તપાસ કરવામાં આવશે